नमस्कार मित्रों, आज आप मुद्दों से मध्यमिक शिक्षण अधिनियम 1972 जेने कहवाये मध्यमिक शिक्षण धारो 1972 कहवाय से। त्यारबाद 2002 एम एक सुधारो कर त्यार पछी मध्यमिक अने उच्चतर मध्यमिक शिक्षण अधिनियम 1972 कहवामां आवे छे। आटला अलग अलग नामोथी ओळखातो आ अधिनियम 1972 नी अंदर बनावामां आव्यो। आगळ जोईए प्रकरण, तेनी अंदर कुल 8 प्रकरण छे। आपणे याद राखीशुं कुल केटला प्रकरण छे, तो 8 प्रकरण छे। जेमां प्रारंभिक, पछी बीजुं छे बोर्डनी रचना अने तेनुं संस्थापन अने सत्ता, बीजुं छे नाणा हिसाब अने ऑडिट, चोथुं छे रजिस्ट्रेशन, पांचमुं छे वहीवट राज्य हस्तक लेवा बाबत, छठ्ठुं छे रजिस्टर्ड खानगी माध्यमिक शाळाओमां सेवा संबंधी जोगવાઈઓ, સાતમું છે ગુના અને શિક્ષા, અને આઠમું છે પ્રક્રિયા। એટલે હવે આ પ્રકરણો આપણે એક એક વિડીયોની અંદર એક એક પ્રકરણ લઈશું। આજે આપણે લેવાનું છે પ્રારંભિક પ્રકરણ નંબર 1। પ્રકરણ 1 પ્રારંભિકની અંદર કલમ 1 અને 2ની વાત કરવામાં આવી છે। હંમેશા એટલું યાદ રાખવાનું, કોઈ પણ કાયદો હોય એમાં સૌથી પહેલું પ્રકરણ પ્રારંભિક હોય અને અંતિમ પ્રકરણ પ્રકીર્ણ હોય। જોઈએ આપણે, પહેલું છે કે રાષ્ટ્રપતિ દ્વારા 28/9/1973 રોજ અનુમતિ આપવામાં આવી, એટલે જે આ અધિનિયમ છે એને રાષ્ટ્રપતિ દ્વારા કઈ તારીખે, તો 28/9/1973 રોજ અનુમતિ આપવામાં આવી છે માધ્યમિક શિક્ષણ ધારો 1972। ભારતના 23મા વર્ષે, એટલે કે ભારતનો દેશ આઝાદ થયો 1947માં, અને ત્યાર પછી 1950થી જે બંધારણ લાગુ પડ્યું, એટલે 23મા વર્ષે ઈસવીસન 1973માં રાજપત્ર ભાગ 4માં, આ યાદ રાખવાનું, રાજપત્ર ભાગ 4માં અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો ગુજરાત અધિનિયમનો ક્રમાંક હતો 18। એનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો, તો કાયદા વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 23/10/1973 રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો। એટલે અંગ્રેજીમાં પ્રસિદ્ધ કર્યો 28/9/1973, પછી એને 23/10 રોજ તો એનો આપણે અનુવાદ પણ કરી લીધો। આ અધિનિયમમાં કુલ 8 પ્રકરણ અને 59 કલમો છે। કુલ કેટલા પ્રકરણ છે? 8 પ્રકરણ આપણે આગળ જોયા, અને એમાં 59 કલમો છે। આ પ્રકરણની અંદર માત્ર પહેલી અને બીજી કલમની વાત છે। હાલમાં આ અધિનિયમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ના નામે ઓળખવામાં આવે છે। હાલમાં અધિનિયમ કયા નામે ઓળખાય છે? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ના નામે એને ઓળખવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ, તેમાં ઉપરોક્ત નામનો સુધારો, એટલે પહેલા માધ્યમિક શિક્ષણ ધારો હતું, એની જગ્યાએ આ નામ સુધરી ગયું, ઉચ્ચતર માધ્યમિક ઉમેરાઈ ગયું, એટલે આ સુધારો ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002થી કરવામાં આવ્યો છે। એટલે 2002ની અંદર આ સુધારા અધિનિયમ લાવવામાં આવ્યો, એના અંતર્ગત આ એક નામનો સુધારો કર્યો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર વ્યાખ્યાઓ પણ ઉમેરી છે। એ જે કંઈ સુધારા છે એની પણ વાત આગળ આવશે। પેટા કાયદા, તો પેટા કાયદા એટલે શું? આવો પણ પ્રશ્ન થાય છે, તો કલમ 55 હેઠળ બોર્ડ દ્વારા બનાવેલ પેટા કાયદા, પેટા કાયદા કઈ કલમ હેઠળ બને છે? તો કલમ 55 હેઠળ બને છે। બીજી એક વ્યાખ્યા જોઈએ, બાહેધરી સ્ટાફ કોને કહેવાય? તો કલમ 2ની પેટા કલમ 4 અનુસાર શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફના સભ્યોના બનેલા જે સ્ટાફની સરકારી માધ્યમિક શાળા અથવા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની નોકરીની શરતો અંગે રાજ્ય સરકાર તેમની ખાનગી માધ્યમિક શાળા કે ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળામાં બદલી થયે બાહેધરી આપી હોય તે સ્ટાફ, એટલે અમુક કારણોસર કોઈ સ્ટાફની બદલી ખાનગી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં થઈ જાય ત્યારે રાજ્ય સરકાર તેમને બાહેધરી આપે છે, આવો જ સ્ટાફ હોય એને બાહેધરી સ્ટાફ કહેવામાં આવે છે, એમના કોઈપણ હકો અને નુકસાન જશે નહીં, એટલે આવો સ્ટાફ જેને કહેવાય બાહેધરી સ્ટાફ। નેક્સ્ટ, આચાર્ય હેડમાસ્ટર એની શું વ્યાખ્યા છે? આ વ્યાખ્યા એટલું તમારે ધ્યાન રાખવાનું કે આ માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ને અનુસાર જ બધી વાત આમાં થતી હશે। તો આચાર્ય એટલે કે હેડમાસ્ટરની શું વ્યાખ્યા? તો આ અધિનિયમની કલમ 2ની પેટા કલમ 4 હેઠળ આચાર્ય એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના વડા,
નામમાં ફેરફાર હોઈ શકે છે. ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે શું? તો કલમ 2 ની પેટા કલમ જ અંતર્ગત ધોરણ 11 અને 12 નું ઉત્તર બુનિયાદી સહિતનું શિક્ષણ. એટલે જ્યારે શરૂઆતમાં 1972માં જ્યારે કાયદો બન્યો ત્યારે ઉચ્ચતરની વાત અંદર હતી નહીં. એટલે તમે જોઈ શકો છો જ જ પછી જ જ જ 3 વખત પછી 4 વખત એ બધી પછી 2002માં સુધારા વખતે ઉમેરવામાં આવેલી કલમ છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કલમ 2 ની પેટા કલમ જ જ અંતર્ગત ધોરણ 11 અને 12 નું ઉત્તર બુનિયાદી સહિતનું શિક્ષણ. ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે શું? તો કલમ 2 ની પેટા કલમ જ જ જ અહીં 3 વખત અનુસાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી શાળા. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે ધોરણ 11-12 નું શિક્ષણ. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા એટલે કઈ પરીક્ષા? તો કલમ 2 ની પેટા કલમ જ જ જ જ અનુસાર 12મા ધોરણની પરીક્ષા, જે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા છે તેને શું કહેવાય છે? ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા. નેક્સ્ટ છાત્રાલય. છાત્રાલયની શું વ્યાખ્યા? તો કલમ 2 ની પેટા કલમ ટ હેઠળ રચાયેલું એકમ જેમાં રજીસ્ટર થયેલી શાળાના વિદ્યાર્થીઓનો નિવાસ હોય. એટલે કે કોઈ પણ બાળકો રહેતા ના છે, પણ રજીસ્ટર જે શાળામાં ભણતા હોય એ જ વિદ્યાર્થીઓ રહેતા હોય. કલમ કઈ? તો કલમ 2 ની પેટા કલમ ટ હેઠળ એને છાત્રાલય કહેવામાં આવે છે. બિન શૈક્ષણિક સ્ટાફની શું વ્યાખ્યા છે? તો કલમ 2 ની પેટા કલમ પ હેઠળ શિક્ષણ સિવાયની કોઈ પણ ફરજ અથવા કાર્ય માટે નિમવામાં આવેલ સ્ટાફને બિન શૈક્ષણિક સ્ટાફ કહેવામાં આવે છે. તો શિક્ષણ સિવાયની એટલે ક્લેરિકલ સ્ટાફ છે, પ્યુન છે, આ બધા જે લોકો હોય એમને આપણે શું કહીએ છીએ? બિન શૈક્ષણિક સ્ટાફ. ત્યાર પછી ઉત્તર બુનિયાદી શિક્ષણ એટલે શું? તો કલમ 2 ની પેટા કલમ ઢ અનુસાર ઉત્પાદન લક્ષી ઉદ્યોગ દ્વારા અપાતું માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને ઉત્તર બુનિયાદી શિક્ષણ કહેવામાં આવે છે. કલમ 2 ની જ છે પણ એમાં પેટા કલમો યાદ રાખવી પડશે ઢ. ઉત્તર બુનિયાદી શાળા એટલે શું? તો કલમ 2 ની પેટા કલમ ત અનુસાર ઉત્તર બુનિયાદી શિક્ષણ આપતી શાળા. ઉત્તર બુનિયાદી શિક્ષણ એટલે કેવું? એ આપણે જોઈ લીધું કે ઉત્પાદન લક્ષી ઉદ્યોગ દ્વારા અપાતું શિક્ષણ, એવું શિક્ષણ આપતી શાળા તો ઉત્તર બુનિયાદી શાળા. કલમ કઈ? તો ત. ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે શું? તો કલમ 2 ની પેટા કલમ થ અનુસાર કેન્દ્ર અથવા રાજ્ય સરકારની માલિકીની તેના દ્વારા પુરસ્કૃત ન હોય તેવી ઉચ્ચતર માધ્યમિક શાળા. એટલે કે રાજ્ય સરકારની માલિકીની અથવા તેના દ્વારા પુરસ્કૃત ન હોય, એટલે રાજ્ય સરકારની માલિકીની પણ ન હોય અને એના દ્વારા પુરસ્કૃત એટલે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપેલ ન હોય તેવી શાળાને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળા કહેવાય. પેટા કલમ થ. ખાનગી માધ્યમિક શાળા એટલે કેવી? તો કલમ 2 ની પેટા કલમ દ અનુસાર કેન્દ્ર અથવા રાજ્ય સરકારની માલિકીની ન હોય, વહીવટ પણ સરકાર કરતી ન હોય અને સરકાર દ્વારા સંચાલિત ન હોય તેવી માધ્યમિક શાળા. આની અંદર સરકારનું કશું આવતું નથી, વહીવટ પણ ન હોય કે સંચાલન પણ હોતું નથી, એવી શાળાઓને ખાનગી માધ્યમિક શાળા કહેવાય છે. પેટા કલમ એની દ છે. પછી છે માન્ય શાળા. માન્ય શાળા એટલે કેવી? તો કલમ 2 ની પેટા કલમ ન અનુસાર નિયામકે અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીએ માન્ય કરેલ કોઈ માધ્યમિક શાળા અથવા ઉત્તર બુનિયાદી શાળા અથવા કોઈ યુનિએ રજીસ્ટર કરેલ હાઈસ્કૂલ, આટલી બાબતો હોય એને માન્ય શાળા કહેવામાં આવે છે. એટલે નિયામક અથવા એમના અધિકૃત અધિકારીએ માન્ય કરી હોય એવી માધ્યમિકને હોય અથવા ઉત્તર બુનિયાદી હોય અથવા યુનિવર્સિટીએ રજીસ્ટર કરેલ હાઈસ્કૂલને પણ માન્ય શાળા તરીકે ગણવામાં આવે છે. નેક્સ્ટ રજીસ્ટરનો શું મતલબ થાય? તો રજીસ્ટર એટલે કલમ 2 ની પેટા કલમ પ અનુસાર ગુજરાત રાજ્ય માટે માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું કલમ 31 ની પેટા કલમ 2 હેઠળ તૈયાર કરેલ રજીસ્ટર. રજીસ્ટરની વ્યાખ્યામાં તમારે એટલું યાદ રાખવાનું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું કલમ 31 ની પેટા કલમ 2 હેઠળ, માધ્યમિક અથવા ઉચ્ચતર બંનેનું 31મીની પેટા કલમ 2 હેઠળ તૈયાર કરેલ રજીસ્ટર. રજીસ્ટર થયેલી શાળા એટલે શું? તો કલમ 2 ની પેટા કલમ ખ મુજબ કલમ 31 હેઠળ બોર્ડે રજીસ્ટર કરેલ માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા કે ઉત્તર બુનિયાદી શાળાને રજીસ્ટર થયેલી શાળા કહેવામાં આવે છે. રજીસ્ટર
આગળ જોઈએ વિનિયમો એટલે શું. વિનિયમો એટલે કલમ બેની પેટા કલમ બ અનુસાર કલમ 53 અને 54 હેઠળ કરેલ વિનિયમો. એટલે કલમ બેની પેટા કલમ બ અનુસાર આ વિનિયમો બનાવેલા છે, પણ કલમ 53 અને 54 હેઠળ કરેલ વિનિયમો. એટલે આગળ આપણે 53 અને 54ની કલમો જોઈશું તે વખતે વિનિયમોનો ખ્યાલ આવશે. ત્યાર પછી છે માધ્યમિક શિક્ષણ. માધ્યમિક શિક્ષણની વ્યાખ્યા શું? તો કલમ બેની પેટા કલમ ભ મુજબ ધોરણ 9 થી 10 સુધીનું ઉત્તર બુનિયાદી સહિતનું શિક્ષણ એ માધ્યમિક શિક્ષણ કહેવાશે. ધોરણ 9 અને 10, પણ એની કલમ કઈ? તો કલમ 2ની પેટા કલમ ભ અનુસાર માધ્યમિક શિક્ષણ એ ધોરણ 9 થી 10 સુધીનું ઉત્તર બુનિયાદી સહિતનું શિક્ષણ છે. નેક્સ્ટ, તો માધ્યમિક શાળા એટલે શું? તો માધ્યમિક શાળા એટલે કલમ 2ની પેટા કલમ મ મુજબ માધ્યમિક શિક્ષણ આપતી શાળા. માધ્યમિકનો મ યાદ રાખી લેવાનો. કલમ 2ની પેટા કલમ મ મુજબ માધ્યમિક શિક્ષણ આપતી શાળા એટલે માધ્યમિક શાળા. માધ્યમિક શિક્ષણ એટલે ધોરણ 9 અને 10. કુમાર શાળા, તો 70% કુમાર અભ્યાસ કરતા હોય તેવી માધ્યમિક શાળા. કન્યા શાળા, તો 70% કન્યા અભ્યાસ કરતી હોય તેવી માધ્યમિક શાળા. માધ્યમિક શાળાંત પરીક્ષા પ્રમાણપત્ર એટલે શું? તો માધ્યમિક શાળાંત પરીક્ષાનું પ્રમાણપત્ર કલમ 2ની પેટા કલમ ય અનુસાર ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા. જેવી રીતે ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 12નું હતું, એવી રીતે આ ધોરણ 10નું છે. શિક્ષકની શું વ્યાખ્યા છે આ ધારા મુજબ? તો શિક્ષક એટલે કલમ 2ની પેટા કલમ 2 મુજબ રજીસ્ટર થયેલ શાળાનો શિક્ષક, આચાર્ય સિવાય. આચાર્યની વ્યાખ્યા પાછી આગળ એક વખત આવી ગઈ છે. શિક્ષક એટલે કલમ 2ની પેટા કલમ 2 મુજબ રજીસ્ટર થયેલ શાળાનો શિક્ષક. નેક્સ્ટ, ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલ એટલે શું? તો કલમ 2ની પેટા કલમ 9 મુજબ કલમ 39 હેઠળ રચવામાં આવેલ ટ્રિબ્યુનલ, એને શું કહેવાશે? ટ્રિબ્યુનલ કહેવામાં આવશે. યુનિવર્સિટીની વ્યાખ્યા શું? તો કલમ 2ની પેટા કલમ વ મુજબ ગુજરાત રાજ્યમાં કોઈ કાયદાથી સ્થપાયેલ યુનિવર્સિટી. યુનિવર્સિટી કઈ કાયદાથી સ્થપાઈ હોય કલમ 2ની પેટા કલમ વ મુજબ તો એને યુનિવર્સિટી કહેવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ એટલે શું? તો કલમ 2ની પેટા કલમ ક મુજબ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ. આમાં બે વખત ક આવે છે, એટલું યાદ રાખવાનું. ક કમળનો ક, કપકાની અંદર કથી શરૂ થાય એમ કરીને પ્રાથમિક શિક્ષણ માટે આપણે કલમ 2ની પેટા કલમ ક એમ યાદ રાખી શકીએ. ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ. વધુમાં, ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002 અન્વયે નામ ફેરફાર થયો. એટલે કે જે આ માધ્યમિક શિક્ષણ ધારો હતો એનું નામ ફેરફાર થયો. અને શું નામ થઈ ગયું? તો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બાબતની વ્યાખ્યાઓ જમાં ઉમેરવામાં આવી. એટલે નામ બદલાઈ ગયું. જે માધ્યમિક શિક્ષણ ધારો હતો એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ થઈ ગયો. અને જે ઝની અંદર, એટલે કે ઝ પછી બીજો 2 ઝ આવતા હતા, પછી 3 ઝ 4 ઝ એમાં આવતા હતા, એ બધી ઉચ્ચતર માધ્યમિકની વ્યાખ્યાઓ આમાં ઝની અંદર ઉમેરવામાં આવેલી છે. આ યાદ રાખવાનું છે. તથા ગુજરાત શૈક્ષણિક કાયદા સુધારા અધિનિયમ 2010 થી કલમ 4(1) થી ધોરણ 8ના સ્થાને ધોરણ 9 શબ્દ ઉમેરાયા. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાય છે કે ગુજરાત શૈક્ષણિક કાયદા સુધારા અધિનિયમ 2010 થી ધોરણ 8ના સ્થાને ધોરણ 9 શબ્દ મૂકવામાં આવ્યો. એ 4(1) યાદ રાખવાનું. 4(2) થી શું કર્યું એ કાયદામાં? તો પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961 અને શબ્દો તથા આંકડા દૂર કરવામાં આવ્યા. એટલે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961 જે શબ્દ અંદર હતો એ પણ દૂર કર્યો, અમુક આંકડા પણ આનાથી દૂર કરવામાં આવેલા છે. કોનાથી? તો ગુજરાત શૈક્ષણિક કાયદા સુધારા અધિનિયમ 2010થી આ સુધારા લાગુ કરવામાં આવ્યા છે. અહીં આગળ આપણો પ્રકરણ 1 પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.